ગુરુત્વાકર્ષણ ભાગ એક. ગુરુત્વાકર્ષણનો પરિચય. આ વિડીયોમાં આપણે ગુરુત્વાકર્ષણ બળ અને કેન્દ્રગામી બળ વિશે જાણીશું. આપણી આકાશગંગામાં ગ્રહ સૂર્યની ચારે બાજુ કક્ષાઓમાં પરિક્રમણ કરે છે. આપણે એ પણ જાણીએ છીએ કે ચંદ્ર પણ પૃથ્વીની ચારે બાજુ ફરે છે. યાદ કરો, સર આઇઝેક ન્યૂટન જેમણે પ્રસિદ્ધ ગતિનો નિયમ જણાવ્યો હતો, એવું કહેવામાં આવે છે કે 1665માં તેમણે ગુરુત્વાકર્ષણનો ખ્યાલ આવ્યો જ્યારે તેમના માથા પર એક સફરજન પડ્યું. અહીંયા પૃથ્વીની આજુબાજુ આકર્ષિત થતી કેટલીક વસ્તુઓનું ઉદાહરણ છે. વરસાદ હંમેશા પૃથ્વીની બાજુ પડે છે. આપણે જોઈ શકીએ છીએ જેવી રીતે ફૂટબોલ જમીનથી ઉપર જાય છે તેવી જ રીતે પૃથ્વી પર પાછો આવે છે. ઝાડની ડાળી પરથી તૂટેલું એક સફરજન જમીન પર પડે છે. આ રીતે આપણે કહી શકીએ છીએ વરસાદ, ફૂટબોલ અને સફરજન પૃથ્વી તરફ આકર્ષિત થાય છે. પરંતુ શું વસ્તુઓ પૃથ્વીને આકર્ષિત કરે છે? જો હા, તો પૃથ્વીને સફરજન તરફ આકર્ષિત થતી કેમ નથી જોઈ શકતા? એવું એટલા માટે કે ગતિના બીજા નિયમ અનુસાર પ્રવેગ કોઈ પણ વસ્તુના દ્રવ્યમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પૃથ્વીની તુલનામાં સફરજનનું વજન અવગણ્ય છે, તેથી બંનેના સમાન આકર્ષણ બળ હોવા છતાં પૃથ્વીનો પ્રવેગ સફરજન કરતાં ઘણો ઓછો હોય છે. અને આ કારણ છે કે પૃથ્વીને ચંદ્રની તરફ જતી નથી જોઈ શકતા. ન્યૂટને જણાવ્યું કે સૂર્ય બધા ગ્રહોને પોતાની તરફ આકર્ષિત કરે છે અને આ કારણ છે કે બધા ગ્રહો સૂર્યની ચારે તરફ ફરે છે. ન્યૂટને આ નિષ્કર્ષ કાઢ્યો કે બ્રહ્માંડના બધા પદાર્થો એકબીજાને આકર્ષે છે. આ બળ ગુરુત્વાકર્ષણ બળ છે, જેનાથી બધા પદાર્થ એકબીજા પ્રત્યે આકર્ષિત થવા લાગે છે. ગુરુત્વાકર્ષણ બળના કારણે કેન્દ્રમાં ચંદ્ર પૃથ્વીની ચારે બાજુ ફરે છે. વસ્તુઓ પૃથ્વીની સપાટી પર પડે છે અને ગ્રહ સૂર્યની ચારે બાજુ ફરે છે. હવે આપણે કેન્દ્રગામી બળ સમજવાનો પ્રયત્ન કરીએ. આ સમજવા માટે આપણે એક પ્રયોગ કરીએ. એક દોરીનો ટુકડો લો અને તેના એક કિનારે એક નાનો પથ્થર બાંધો અને બીજા છેડાને પકડો અને તેને સમક્ષિતિજ દિશામાં ફેરવો. પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ. અને હવે આ દોરીને છોડી દો, પરંતુ પહેલા જોઈ લો કે તમારી આસપાસ કોઈ ઊભું ન હોય. તમને શું લાગે છે, શું થશે જ્યારે તમે દોરીને છોડી દેશો? હવે સમજીએ કે શું થયું. દોરી છોડતા પહેલા પથ્થર એક નિશ્ચિત વેગથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને દરેક બિંદુઓ પોતાની દિશા બદલે છે. પથ્થરની દિશામાં પરિવર્તનનું કારણ તેનો વેગ છે, જે બળ તેના પ્રવેગને જાળવી રાખે છે અને જે પથ્થરને વર્તુળાકાર પથ પર ગતિશીલતા જાળવી રાખે છે. તે બળ કેન્દ્રની તરફ લાગે છે. આ પરિણામી બળ જે વસ્તુને વર્તુળાકાર માર્ગ પર ગતિશીલ રાખે છે તથા વસ્તુના પરિભ્રમણના કેન્દ્રની તરફ લાગે છે, આ બંને કેન્દ્રગામી બળ કહેવાય છે. જ્યારે કોઈ કેન્દ્રગામી બળ ના હોય તો પથ્થર વર્તુળાકાર માર્ગે સ્પર્શક રેખા બનાવીને સીધી રેખામાં ઉડવા લાગશે.
પૃથ્વીની ચારે બાજુ ચંદ્રનું ફરવું એ પણ કેન્દ્રગામી બળના ઉદાહરણોમાં એક છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી મળતા કેન્દ્રગામી બળના કારણે ચંદ્ર પૃથ્વીની ચારે બાજુ પરિક્રમા કરે છે. જો કેન્દ્રગામી બળ ના હોય તો ચંદ્ર એક સમાન ગતિથી સુરેખ પથ પર ચાલતો રહેશે. બાય બાય ચંદ્ર. આ વિડીયોમાં આપણે ગુરુત્વાકર્ષણ બળ અને કેન્દ્રગામી બળ વિશે જાણ્યું. આગળના વિડીયોમાં આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ વિશે જાણીશું.